નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કયા લેક્ચરમાં આપણે સંચય સંચય કોને કહેવાય બરાબર પછી કેવા ટાઈપના એમાં એક્ઝામ્પલ આવશે એનું સૂત્ર પછી ક્રમચય અને સંચય વચ્ચેનો સંબંધ બરાબર સંચયમાં ક્રમનું મહત્ત્વ નથી વગેરે વિશે આપણે અભ્યાસ કરી જેમ કે આપણે એક્સ વાય જેટ ત્રણ ખેલાડીઓ આપ્યા હતા સોરી ત્રણ ગ્રુપ આપેલા હતા ટેનિસ રમતા તો એમાંથી આપણે એક્સ વાય વાય ઝેડ કે ઝેડ વાય તો એમાં પહેલાં આપણે હું વાયને સિલેક્ટ કરું પછી આપણે ઝેડને સિલેક્ટ કરું કોઈ એટલે એમાં જોયું તો આપણે ક્રમનું મહત્ત્વ નથી તો એમાં હવે આપણે આગળ અભ્યાસ કરીએ તો કે પહેલાં તો આપણે જે બંને વચ્ચેનો સંબંધ હતો લખાયો હતો એન એન અને એન સી આર વચ્ચેનો તો એને આપણે પ્રમય નંબર પાંચ આપેલો છે તો પ્રમય તો લખી નાખો કે એનપીઆર બરાબર એન CR r! જ્યાં r નું મૂલ્ય 0 થી લઈને n સુધી 0 बराबर ग्रेटर देन 0 એક જ મિનિટ કેમ ट है जीरो लेस देन आर लेस देन, देन इक्वल टू एन ओके थोड़ो प्रॉब्लम आ गए तो बोर्ड मैं कसे एक्स्ट्रा तो काट नहीं ले ક્લિયર અને એના પછીનો એક પ્રમય આપેલો છે પ્રમય છ ખાસ બંને પ્રમય અગત્યના છે પ્રમય છ માં શું કહે છે કે એન સી આર વધતા એન સી આર માઇનસ વન એટલે કે અહીંયા પાંચ હોય તો અહીંયા એના કરતા એક ક્રમ ઓછો હોય એટલે કે ચાર હોય કે એન સી ફોર અને એ તા એનસી ફાઈવ કરું તો મને શું મળે એન પ્લસ વન સી આર મળે બરાબર એન પ્લસ વન સી આર મળે આ સગત્યનો છે ઘણી જગ્યા ઉપયોગ થશે બરાબર જેમ કે એન અને આરની કિંમત મેળવવાની હોય તો આપણે ખ્યાલ આવી જવો જોઈએ કે કઈ રીતે મળે કે એન સી આર વત્તા આનું જોવું હોય તો આપણે સાબિતી જોઈ લઈએ ચાલો ને સોલ્યુશન આનું કઈ રીતે મળે તો કે લેફ્ટ હેન્ડ સાઈડથી સ્ટાર્ટ કરી એન સી આર વત્તા એન સી આર માઇનસ વન ઓકે તો કે સૂત્ર એપ્લાય કરી પહેલાં તો એનસી આરનું ફોર્મ્યુલા શું હતું તો કે એન ફેક્ટોરિયલ છેદમાં આર ફેક્ટોરિયલ એન માઇનસ આર ફેક્ટોરિયલ પછી એન હવે આરની જગ્યા આર માઇનસ વન હોય તો શું આવે વત્તા એન ફેક્ટોરિયલ છેદમાં તો કે આર માઇનસ વન ફેક્ટોરિયલ એન ટુ એન માઇનસ આર માઇનસ વન ફેક્ટોરિયલ ઓકે તો ઉપરથી સામાન્ય શું નીકળશે તો કે એન ફેક્ટોરિયલ બંનેમાંથી સામાન્ય નીકળશે અથવા તો પેલા એને એમણે રાખી ચાલો ને અને એન ફેક્ટોરિયલ ઓકે નીચે તો કે આર ફેક્ટોરિયલ એમણે રાખી હવે અહીંયા તો કે એન માઇનસ આર ફેક્ટોરિયલ અહીંયા એન ફેક્ટોરિયલ અહીંયા કાઉન્સ ઓપન કરીએ એટલે કે આર સોરી અહીંયા એમણે રાખીને કાઉન્સ ઓપન અંદર ન કરીએ એટલે કે એન માઇનસ આર પ્લસ વન ફેક્ટોરિયલ ક્લિયર ઓકે હવે બંનેમાંથી સામાન્ય કાઢવું હોય તો જો આર છે તો આરની આગળ આર માઇનસ વન ફેક્ટોરિયલ અહીંયા એન માઇનસ આર ફેક્ટોરિયલ છે એમાં એન માઇનસ આર પ્લસ વન છે તો એક આગળ ટર્મ જશે નથી તો કે અહીંયા એન ફેક્ટોરિયલ એમણો અહીંયા આર ફેક્ટોરિયલ છે તો ના કે આર ઇન્ટુ આર માઇનસ વન ફેક્ટોરિયલ લખાય ઓકે અહીંયા તો કે એન માઇનસ આર ફેક્ટોરિયલ એમણે રાખે ઓકે પ્લસ અહીંયા તો કે એન ફેક્ટોરિયલ અહીંયા તો કે આર માઇનસ વન ફેક્ટોરિયલ એમણમ અહીંયા એન માઇનસ આર પ્લસ વન હે તો એકદમ ઘટે તો કે શું આવે એન માઇનસ આર ફેક્ટોરિયલ પછી એની આર પ્લસ વન હતી એમાંથી એક ઓછા કરી એટલે કે માઇનસ વન થાય એટલે કે માઇનસ વન પ્લસ વન કેન્સલ થઈ જાય કે એન માઇનસ આર ફેક્ટોરિયલ હવે સામાન્ય કેટલું નીકળશે તો કે જાવ ઉપરથી એન ફેક્ટોરિયલ નીચેથી અહીંથી આ એક એન ફેક્ટોરિયલ બંનેમાં રમવા છે અહીંયા તો કે આર માઇનસ વન ફેક્ટોરિયલ છે અને એન માઇનસ આર ફેક્ટોરિયલ સામાન્ય નીકળે એટલું કામ કાઢી લે તો કે એન ફેક્ટોરિયલ છેદમાં આર માઇનસ વન ફેક્ટોરિયલ બીજી ફેક્ટર આમ તો કે એન માઇનસ આર ફેક્ટોરિયલ ઓકે તો વધુ કેટલું તો કે પહેલામાં કેટલું કીધું વન અપોન આર વધતા બીજી ટર્મમાં કેટલું કીધું જુઓ તો કે અહીંથી હોય આ કોમન નીકળી ગયો આય સામા નીકળી ગયો આય સામાન્ય વન અપોન એન માઇનસ આર પ્લસ વન વન એન માઇનસ આર પ્લસ વન ને સામે લસા લઈએ આપણે તો શું આવશે એન ફેક્ટોરિયલ आ हम आर माइनस वन फेक्टोरियल एन माइनस आर फेक्टोरियल बराबर फेक्टोरियल अँके अँ लस लियो तो के एन माइनस आर प्लस वन प्लस आर छेद में आर छेदू एन माइनस आर प्लस वन आर कैंसल थी गए क्लियर ओके હવે તો કે વૈધા કેટલા એન ફેક્ટોરિયલ ઇન્ટુ એન પ્લસ વન નીચે તો કે આર માઇનસ વન ફેક્ટોરિયલ એન માઇનસ આર ફેક્ટોરિયલ ઇન્ટુ આર બીજી ટર્મ કઈ હોય હતી તો કે એન માઇનસ આર પ્લસ વન હવે ધ્યાનથી જોવા કે જો અને આર ફેક્ટોરિયલવાળી ટર્મ છે બરાબર તો કે એને

પછી એન ફેક્ટોરિયલ હોય તો એને આપણે લખવું હોય તો કઈ રીતે લખીએ કાંઈ તો કે એન પ્લસ વન ફેક્ટોરિયલ એન પ્લસ વન ફેક્ટોરિયલ શું થાય એન પ્લસ વન ઇન્ટુ એન ફેક્ટોરિયલ પછી નીચે તો કે આર ઇન્ટુ આર માઇનસ વન ફેક્ટોરિયલ તો કે એને આર ફેક્ટોરિયલ ઓકે એટલું ક્લિયર હવે અહીંયા એન પ્લસ વન માઇનસ આર ફેક્ટોરિયલ છે તો એને આપણે કઈ રીતે લખી શકાય એન પ્લસ વન

કે એન પ્લસ વન સી આર એન પ્લસ વન સી આર જે આપણે રાઇટ એન્ડ સાઈડ હતી એન પ્લસ વન સી આર તો કે એન સી આરતા બરાબર એન પ્લસ વન સી આર થાય આ સૂત્ર ખાસ અગત્યનું છે બધાને આવડવું જોઈએ નેક્સ્ટ જોઈએ પ્રમય નંબર છ પછી ઉદાહરણ નંબર સત્તર શું કહે છે ઉદાહરણ નંબર સત્તર કે જો એનસી નાઇન બરાબર એન સી એટ હોય તો એનસી સત્તર નું મૂલ્ય કેટલું થાય એ મેળવવાનું છે કે એન સી નાઇન બરાબર એન સી એટ હોય તો આપને એન સી સત્તરનું મૂલ્ય કેટલું થાય એ મેળવવાનું

અહીંયા તો કે એન સી એટ એટલે એન ફેક્ટોરિયલ છેદમાં આઠ ફેક્ટોરિયલ એન ફેક્ટોરિયલ કોનું ફોર્મ્યુલા તો કે એન સી આર હોય તો કે એન ફેક્ટોરિયલ છેદમાં આર ફેક્ટોરિયલ અને એન માઇનસ આર ફેક્ટોરિયલ ક્લિયર ઓકે તો અહીંયા જેટલું કેન્સલ થતું એ કેન્સલ કરી નાખો એન ફેક્ટોરિયલ એન ફેક્ટોરિયલ કેન્સલ થશે પછી બરાબર એકના છેદમાં

એનાથી આગળ જાય એટલે કે આઠમાંથી એક ઓછા છે તો કે માઇનસ એટ માઇનસ વન થાય તો કે એન માઇનસ નાઇન ફેક્ટોરિયલ આવે તો કે આને એમ લખાય કે એન માઇનસ એટ એકદમ ઘટે એટલે કે એન માઇનસ નાઇન ફેક્ટોરિયલ હવે એન માઇનસ નાઇન ફેક્ટોરિયલ નાઇન ફેક્ટોરિયલ કેન્સલ આઠ ફેક્ટોરિયલ આઠ ફેક્ટોરિયલ કેન્સલ તો વધ્યા કેટલા એકના છેદમાં નવ બરાબર એકના છેદમાં એન માઇનસ એટ તો આના બરાબર ક્રોસ મલ્ટિપ્લિકેશન કરો તો એન માઇનસ એટ બરાબર નવ

સત્તર ફેક્ટોરિયલ એનસીઆરનું ફોર્મ્યુલા એપ્લાય કરો તો કે સત્તર ફેક્ટોરિયલ સત્તર ફેક્ટોરિયલ કહેવાય સત્તર માઇનસ એટલે કે ઉપર એક સત્તર ફેક્ટોરિયલના છેદમાં સત્તર માઇનસ સત્તર ફેક્ટર કે ઝીરો ફેક્ટર છેદમાં ઝીરો નથી ઝીરો ફેક્ટોરિયલ એ ખાસ જોવાનું અહીંયા ઝીરો ફેક્ટોરિયલ એટલે વન થાય તો કે વન બાય વન તો આન્સર કેટલો મળ્યો તમને એક હવે ઇન જનરલ આપણે લખી લઈ કે અહીંયા લખી નાખ્યું પેલા તો ઝીરો ફેક્ટોરિયલ બરાબર વન થાય બરાબર હવે ઇન જનરલ ક્યારેય પણ એન સી હોય એન સી અથવા તો એન સી ઝીરો ઈ બંનેનું મૂલ્ય હંમેશા વન થાય કેમ એન સી હોય તો અહીંયા ઈ બંનેની બાદ બાકી થાય અહીંયા કેન્સલ થઈ ગયા આપણે જોઈ લીધું સત્તર સી સત્તર હતું તો એક જવાબ આવ્યો તો ઇન જનરલ નોટ કરીને આપણે લખી નાખીએ નોટ કે એન સી હોય તો એનું મૂલ્ય કેટલું થાય એક થાય એન સી એનનું મૂલ્ય હંમેશા એક થાય કદાચ એમસીક્યુમાં ક્યાંક આપણે જોવા મળે આડે તો ખ્યાલ આવી જાય અથવા તો ઘણી ગણતરી કરતા હોય તો એમાં ક્યાં એનો ઉદાહરણ નંબર એટલે સોરી ઉદાહરણ નંબર એટીનો શું કે છે બે પુરુષો ત્રણ સ્ત્રીઓ બે પુરુષ સ્ત્રીઓના એક જૂથમાં એક જૂથમાંથી ત્રણ વ્યક્તિ આપણે તમને આ ટાઈપના ઉદાહરણ સમજાયું તો બરોબર જૂથમાંથી ત્રણ વ્યક્તિ ઓની એક સમિતિ બનાવવી છે આવું કેટલા પ્રકારે કરી શકાય આવું કેટલા પ્રકારે કરી શકાય હવે બીજું એમાં ચોખવાઈટ કરીને હંમેશા આપેલું જ હશે કે આ ત્રણ વ્યક્તિની સમિતિ બનાવી એમાં કેટલા કેટલા સ્ત્રીઓ છે બરોબર અહીંયા આપેલ છે આમાંથી કેટલી સમિતિ સમિતિમાં એક પુરુષ અને બે સ્ત્રીઓ હશે અને બે સ્ત્રીઓ સોલ્યુશન જોઈએ હવે કેટલા વ્યક્તિની તો કે અહીં બરોબર ક્રમનો કોઈ ફેરફાર કરવાથી કઈ ફેરફાર નથી પહેલી વાત બીજી વાત કે ટોટલ વ્યક્તિ કેટલી આપણી બે પુરુષો અને ત્રણ સ્ત્રીઓ તો કે પાંચ વ્યક્તિ છે મારી પાસે પાંચ વ્યક્તિઓમાંથી મારે પસંદગી કેટલાની કરવાની પહેલાં ત્રણની પસંદગી કરવાની તો પસંદગી જ્યારે આવે કે આમાં તો ગોઠવણી તો નથી કરવાની બરાબર કે પહેલાં આને રાખો પછી આને રાખો ને પછી આને રાખો હં આઠ પહેલાં આને રાખો પછી આને રાખો પછી આને રાખો હા ગોઠવણી નથી કરવાની કોઈ પસંદ કરવાના ભાઈ બે સ્ત્રીઓ પછી એક પુરુષ બે પુરુષો એક સ્ત્રીઓ ત્રણે ત્રણ પુરુષો એક જ સ્ત્રીઓ નહીં સોરી ત્રણ ત્રણ પુરુષો જ ન આવે કારણ કે ઓછામાં ઓછા બે પુરુષો જ આપણી પાંચ પુરુષોની સંખ્યા જ બે છે એટલે વધુ વધુ બે પુરુષો લઈ શકે અથવા તો અને ત્રણ સ્ત્રીઓ હોય તો એવું રાખી ત્રણે ત્રણ સ્ત્રીઓ રાખી બે પુરુષો એક સ્ત્રી આવી રીતે અલગ અલગ પ્રકારના કોમ્બિનેશન કેટલા ટોટલ બની શકે તો કે એના માટે કોલ કેટલી વ્યક્તિ પાંચ વ્યક્તિ પાંચ વ્યક્તિમાંથી કેટલાની પસંદગી કરવાની ત્રણની તો કે ફોર્મ્યુલા તમને ખબર જ છે પાંચ વ્યક્તિમાંથી ત્રણની પસંદગી કરવી હોય તો કઈ રીતે થાય તો કે ફાઈ સી થ્રી રીતે કેટલી રીતે ફાઇવ સી થ્રી રીતે એની જેટલી ગણતરી થાય એટલી રીતે તમે પસંદ કરી શકો પહેલાં ક્વેશ્ચન આન્સર થઈ કે કેટલા પ્રકારે કરી શકાય પસંદગી આવું કેટલા રીતે થાય બીજું હવે આમાં સમિતિમાં એક પુરુષ હોય તો કે બે પુરુષોમાંથી એક પુરુષની પસંદગી કેટલી રીતે થાય અને ત્રણ પુરુષ સ્ત્રીઓમાંથી બે સ્ત્રીની પસંદગી જેટલી રીતે થાય એ બને જેટલી સંખ્યા મળે એ બંનેનો ગુણાકાર કરી નાખવાનો કારણ કે પુરુષો કેટલા હે બે તો 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 કે કે બે એટલે એટલે કેટલા લેવાના સમિતિમાં એક મલ્ટીપ્લાય બાય હજી બીજાની લેવાના છે ને આપણે તો કે ત્રણ સ્ત્રીઓમાંથી બે સ્ત્રીઓ એટલે કે થ્રી સી ટુ બરોબર આમ તમે જોશો તો ઉપર બે અને ત્રણ પાંચ થઈ ગયા નીચે એક ને બે બેનો સરવાળો વરી પાછો કરો તો તમે નીચે પા ત્રણ થઈ ગયા જેટલા જોતા થયેલા પરંતુ અલગ અલગમાંથી લેવાના હોય તો બરાબર હવે આપને તમારું ઉદાહરણ તમને જે આપેલું હતું એ જોવો વિચારો તમને શું કીધું તમારા ક્લાસમાં પચાસ વિદ્યાર્થીઓ છે એમાંથી આપણે બાય ફર્ગ્રેસન કરી નાખી ધારો કે ઓકે ટોટલ વિદ્યાર્થી કેટલા પચાસ જેમાંથી બોયસ કેટલા તો કે ત્રીસ ગર્લ્સ કેટલી તો કે વીસ બરાબર ઓકે થઈ ગયું આટલું હવે તમારે આમાં આપણે ઉદાહરણ માટે સમજીએ ખાલી આ ગર્લ્સ બોયસને એવી રીતે બાકી આપણે જેમ હોય એમ કે હવે આમાં કેટલા બોયસ જોઈએ પાંચ બોઇસ તો કે ત્રીસ બોયસ મારે એમાંથી જોઈએ કેટલા પાંચ ગર્લ્સ કેટલી છે એમ તો કે વીસ મારે જોઈએ છે કેટલી ત્રણ બરાબર આપણે ગયા લેક્ચરમાં જે ઉદાહરણ સમજ્યા હતા એ જ ઉદાહરણ લઈએ તો કે ત્રીસ બોયસમાંથી હું પાંચ બોઇઝની પસંદગી કેટલી રીતે કરી શકું ત્રીસ બોયસ છે બરોબર એમાંથી પાંચ બોયઝની પસંદગી કેટલી રીતે થાય તો કે કેસ ગર્લ્સ છે એટલે એન બરાબર કુલ સંખ્યા વીસ ગર્લ્સ એમાંથી હું ગર્લ્સ કેટલી તો કે ત્રણ આપણે જોઈએ છીએ એની પસંદગી તો કે વીસ સી થ્રી રીતે હવે ખાસ ધ્યાન રાખજો સમજો ક્યારે પ્લસ આવે ને વચ્ચે ક્યારે ગુણાકાર આવે હવે આપણે જોયું હોય ઘણીવાર આપણે વચ્ચે પ્લસ કરતાં ઘણીવાર ગુણાકાર ક્યારે પ્લસ આવે ને ક્યારે ગુણાકાર આવે આ બંનેનો વચ્ચે ગુણાકાર કરવાનો કે બંનેનો સરવાળો કરવાનો બરાબર આજો જો વચ્ચે શબ્દ અને આવે કયો અને તો ગુણાકાર અને અથવા આવે કયો શબ્દ અથવા તો સરવાળો બરાબર અન્ન શબ્દ આવે એટલે ગુણાકાર એટલે શું અન્ય શબ્દનો આપણે યોગણ સોરી ગણ ભાઈ એમાં જોયું અન્ન્ય એટલે એમાં છેદ ગણની વાત કરતા હતા એટલે કે જોઈએ છીએ તો કે મારે પાંચ ગર્લ્સ જોઈ સોરી પાંચ બોયસ જોઈને ત્રણ ગર્લ્સ જોઈ કુલ મારે આઠ થવા જોઈએ અથવા શબ્દ આવવા જોઈએ ને એટલે મેં આપણે કીધું એમાંથી મારે પાંચ બોયસ અને ત્રણ ગર્લ્સની પસંદગી પાંચ બોયસ અને ત્રણ ગર્લ્સની પસંદગી વચ્ચે અન્ય શબ્દ આવે એટલે ગુણાકાર આવવો જોઈએ જ્યારે અથવા શબ્દ આવશે બરાબર જ્યારે અથવા શબ્દ આવે ત્યારે વચ્ચે બંનેનો જે કાંઈ પણ આ સંખ્યા હોય જે કાંઈ પણ એનો સરવાળો ક્યારે કરવો એ આપણે ઉદાહરણ આવશે ટાઈપના ત્યારે હું તમને કહીશ કે અહીંયા વચ્ચે સરવાળો કેમ આવ્યો તો અહીંયા કેમ આવશે ગુણાકાર કઈ રીતનું જો તમે કાંઈ પસંદગી કરતા હોય અને વચ્ચે ગુણા અન્ય શબ્દ આવે કે આટલા મારે જોઈએ છે તો ગુણાકાર આવે બરાબર આટલો બેઝિક નિયમ હવે અહીંયા જુઓ એક પુરુષ અન્ને બે સ્ત્રી અન્ને આવ્યો તો કે આની જેટલી પસંદગી થાય આની કેટલી રીતે તો કે ટુ સી વન આની ત્રણ બે સ્ત્રીઓની કેટલી ટોટલ સ્ત્રી અમારી પાસે તો કે અહીંયા ત્રણ રકમમાં કેટલી આપેલી ત્રણ સ્ત્રી ત્રણ સ્ત્રીઓમાંથી બે સ્ત્રીની પસંદગી એટલે થ્રી સી ટુ વચ્ચે અને એટલે બંનેનો ગુણાકાર બટપૂરી આને જેટલો જવાબ મળે એટલી રીતે તમે એક પુરુષ અને બે સ્ત્રીઓની પસંદગી કરી શકો સમજાઈ ગઈ એક્ઝામ્પલ ખાસ જો આ ટાઈપના એક્ઝામ્પલ સમજાઈ જશે એકવાર ક્લિયર થઈ જશે તો ચેપ્ટરમાં મજા જ એવા રાખશે ક્લિયર ઓકે હવે આપણે લખી નાખીએ અહીંયા તો કે અહીં પહેલા તો ક્રમમાં કંઈ ફેરફાર કરવાથી લખી નાખીએ તો કે અહીંયા ક્રમમાં ફેરફાર કોઈ ફરક નથી ક્લિયર ઓકે માટે સંચયની ગણતરી કરવી પડશે માટે સંચયની ગણતરી કરીશું માટે સંચયથી ગણતરી કરીશું ક્લિયર ઓકે હવે આગળ જોઈએ કે व्यक्ति है कुल पांच व्यक्ति म्यक्ति मेटगी त्र व्यक्ति पसंदगी संख्या के पसंदगी संख्या तो के 5c3 सी थ्री थे फोर त्र सी थ्री बराबर

ત્રણ વ્યક્તિઓની પસંદગી કેટલી રીતે કરી શકીએ દસ રીતે આપણે પસંદગી કરી શકીએ ક્લિયર ઓકે હવે શું કીધું બીજું કે આમાંથી કેટલી સમિતિ એવી સમિતિ કેટલી સમિતિ કે જેની અંદર એક પુરુષ અને બે સ્ત્રી આવે હવે એક પુરુષ અને બે સ્ત્રી હોય બે સ્ત્રીઓ હોય તેવી જોઈએ છે મારે એક તો કે ટુ સી વન અને અન્ય શબ્દ એવો અન્ય બે સ્ત્રીઓ એટલે ગુણાકાર કેટલી સ્ત્રીઓ તો કે ટોટલ સ્ત્રી કેટલી તો કે થ્રી કેટલા જોઈએ છે તો કે બે હવે એમ ન જોવું હોય જો આમ જ કરે જો અન્ય આવે એટલે ટોટલ બધું જ આવવું જોઈએ ને અન્ય શબ્દ છે એટલે ગુણાકાર હોય તો બંનેને સરવાળો કરો ટુ પ્લસ થ્રી ફાઈ થઈ ગયા ઉપરના તો કે ફાઈ આવી ગયા જો આપણે ફાઇવ સી થ્રી હતા તો ફાઈ આવી ગયા નીચે વન પ્લસ ટુ થઈ ગયા થ્રી ફાઇવ સી થ્રી આ થ્રી આવી ગયા ઓકે જ્યારે પણ આવી રીતે ગણતરી કરો તો કુલ સંખ્યા જેટલી સ્ત્રીઓ કીધી ટોટલ આપણે થઈ જવું હો જોઈએ તો કે આનું કેટલી રીતે થાય કે ટુ ફેક્ટોરિયલ વન ફેક્ટોરિયલ ટુ માઇનસ વન ફેક્ટોરિયલ वीरणा त्र फेक्टोरियल टू फेक्टोरियल थ्री माइनस टू फेक्टोरियल केम तो के एन सी आर बराबर एन फेक्टोरियल आर फेक्टोरियल एन माइनस आर फेक्टोरियल क्लियर ओके अँ तो टू फेक्टोरियल के टू छेदन फेक्टोरियल वन मल्टीप्लाय बाय थ्री मल्टीप्लाय बाय टू फेक्टोरियल छेद फेक्टोरियल वन थ्री माइनस वन एट्ले थ्री माइनस टू એટલે વન તો વન થઈ જશે ને આ બંને કેન્સલ થઈ જાય બરાબર તો મલ્ટિપ્લાય બાય થ્રી કેટલા થયા છ તો કેટલી સમિતિ એવી હશે કે જેની અંદર એક પુરુષ ને બે સ્ત્રી હશે તો કે છ સમિતિ એવી મને મળશે કે જેની અંદર મને એક પુરુષ અને બે સ્ત્રીઓ હશે કમ્પ્લીટ ઓકે નેક્સ્ટ જોઈએ આવે ઉદાહરણ નંબર ઓગણીસ ઉદાહરણ નંબર ઓગણીસ છે એ ખાસ અગત્યનું છે બરાબર ઉદાહરણ એક કામ કરીએ આપણે ઉદાહરણ નંબર ઓગણીસ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું અત્યારે આપણે સ્વાધ્યાય સાત પોઈન્ટ ચાર એના દાખલા જોઈએ બરાબર કારણ કે ઉદાહરણ નંબર ઓગણીસ છે એ ખાસ સમજવા જેવો અને બહુ લેન્થી છે એક લેક્ચર જેવું જોઈ જાયું છે નેક્સ્ટ લેક્ચરમાં એના અભ્યાસ કરીશું અત્યારે આપણે સ્વાધ્યાય સાત પોઈન્ટ ચાર એનો પહેલો એક્ઝામ્પલ ગણીએ સ્વાધ્યાય સાત પોઈન્ટ ચાર એનો ક્વેશ્ચન નંબર વન તો ક્વેશ્ચન નંબર શું છે કે જો એન સીએટ બરાબર એનસી ટુ હોય તો એનસી ટુ નું મૂલ્ય કેટલું થાય હોય તો બરાબર ઓકે હવે આપણે જોયું હમણાં એ રીતે કરવું હોય તો થઈ જશે અથવા તો આને બીજી રીતે તમારે મતલબ મેળવવી હોય બરાબર તો એનનું મૂલ્ય અહીંયા એન ફેક્ટોરિયલની વાત ફોર્મ્યુલા એપ્લાય કરીને કરી શકશી આપણે તો બેસ્ટ રહે એન વાળી કરી અથવા તો બીજું એક રિઝલ્ટ છે કે જેટલા પણ આવી રીતે ઇક્વાલિટી આપી હોય તો કે આ બંનેનો સરવાળો જેટલો એનનું મૂલ્ય થાય જેમ કે આપણે ઉદાહરણ નંબર જો આને એક કહો અને બી કયો તો એ બેનો જેટલો સરવાળો ઇક્વાલિટીમાં હોય બરાબર એવું એનસીઆરનો એક ફોર્મ્યુલા એ બેનો સરવાળો એન જેટલો થાય તો કે આપણે જોયું જો આ ઉદાહરણ નંબર જોયું હતું ઓકે અહીંયા તો કે જો આ બંને ઇક્વાલિટી આપી તો આ બંનેનો સરવાળો કરો આ બંનેના સરવાળાનું જેટલું મૂલ્ય આવે એટલું એનું મૂલ્ય હોય તો આપણે ખ્યાલ છે નવ વત્તા આઠ કરો કેટલા થાય નવ ને આઠ સત્તર તો આપણે આપણે સોલ્વ કર્યું હતું સોલ્વ કર્યું તો જવાબ કેટલો મળ્યો મળ્યો સત્તર ખ્યાલ છે બરાબર તો આ ફોર્મ્યુલા વાપરવું હોય તો ફોર્મ્યુલાથી એની કરી શકો અથવા તો જો તમને ડાયરેક્ટ ખ્યાલ ન ખ્યાલ હોય તો આ રીતે સોલ્વ કરીને પણ કરી શકીએ આપણે બરાબર આપણે ડાયરેક્ટ અત્યારે ફોર્મ્યુલાનો યુઝ કરી કે નોંધ કરીને લખી નાખશે આપણે સોલ્યુશન અહીંયા એન સી એ બરાબર એન હોય તો એ પ્લસ બી બરાબર એન થાય બરાબર બે રીતે જ્યારે આવી રીતે સરખાવેલ આપેલ હોય તો એ વત્તા બી કરી તો એનું મૂલ્ય કે જેટલું થાય એન જેટલું થાય તો અહીંયા એ બરાબર કેટલા છે એ બરાબર આઠ અને બી બરાબર દસ સોરી બે છે તેથી એન બરાબર એ પ્લસ બી બરાબર આઠ વત્તા બે બરાબર દસ તો એન કેટલા છે દસ છે એનનું મૂલ્ય દસ મળી ગયું હવે કોનું મૂલ્ય મેળવવાનું હતું એન સી ટુ કે એન સી ટુ બરાબર દસ સી ટુ દસ સી ટુ એટલે કે દસ ફેક્ટોરિયલ છેદમાં કેટલા આવશે તો કે બે ફેક્ટોરિયલ દસ માઇનસ બે ફેક્ટોરિયલ તો કે દસ ફેક્ટોરિયલ છેદમાં બે ફેક્ટોરિયલ દસ માઇનસ બે ફેક્ટોરિયલ એટલે કે આઠ ફેક્ટોરિયલ જોકે આની ગણતરી કરી તો કે દસ ફેક્ટોરિયલ છેદમાં બે માઇનસ આઠ ફેક્ટોરી રિપીટ લખો એટલે ખ્યાલ આવે તમને શું કરવું તો કે આને દસ નવ આઠ ફેક્ટોરિયલ એમણે બે ફેક્ટોરિયલ કે બે ગુણા એક ગુણા આઠ ફેક્ટોરિયલ આઠ ફેક્ટોરિયલ આઠ ફેક્ટોરિયલ કેન્સલ આ બેનો ગુણાકાર અહીંયાથી કેન્સલ કરો કે નાખી બરાબર પાંચ દુ દસ તો કે વધ્યા કેટલા પાંચ મલ્ટિપ્લાય બાય નાઇન નવ પચાસ ને પિસ્તાલીસ તો કે કેટલું મળ્યું એનસી ટુનું મૂલ્ય તો કે એનસી ટુનું મૂલ્ય આપણે પિસ્તાલીસ મળે ક્લિયર ઓકે નેક્સ્ટ જોઈએ શું કીધું છે ક્વેશ્ચન નંબર બે કોની કિંમત મેળવવાની કીધી છે કે એન ની કિંમત કિંમત પહેલામાં શું કીધું છે ટુ એન સી થ્રી ઝેમ એન સી થ્રી બરાબર ટ્વેલ ઝેમ વન બરોબર બાર ઝેમ એક આપેલું છે એનની કિંમત મેળવવાની આ ટાઈપના આપણે એનપીઆરના ફોર્મ્યુલા આપેલા હતું તો એનપીઆરમાં આપણે ગણેલા છે બરાબર તો એનસીઆરમાં શું આવે એ ખાલી સૂત્ર એપ્લાય કરીને આપણે ગણતરી કરીશું તો ચાલો ગણીએ તો કે સોલ્યુશન તો કે અહીંયા કઈ રીતે લખાયા ને તો કે ટુ એન સી થ્રી છેદમાં એન સી થ્રી બરાબર બારના છેદમાં એક હવે ફોર્મ્યુલા એપ્લાય કરી

તો ટુ એન ફેક્ટમાંથી એક એક તો પછી ટર્મ કઈ આવશે ટુ એન માઇનસ વન પછી એને હજી આગળ લખવું તો ટુ એન ટુ એન માઇનસ વન ટુ એન માઇનસ ટુ ઇન ટુ ટુ એન માઇનસ થ્રી તો અહીંયા જો ટુ એન માઇનસ થ્રી આપેલા બે કેન્સલ થઈ જાય એટલે ફેક્ટોરિયલવાળી નોટેશન નીકળી જશે છેદમાં એન આપેલું તો એન પછી એન માઇનસ વન એન માઇનસ ટુ એન માઇનસ થ્રી તો એમાં એ કેન્સલ આઉટ થઈ જાય તો ઓકે શરૂઆત કરી તો કે આને કઈ રીતે લખશી તો કે ટુ એન પછી ટુ એન માઇનસ વન પછી આગળ તો કે ટુ એન માઇનસ ટુ આગળ તો કે ટુ એન માઇનસ થ્રી ફેક્ટોરિયલ છેદમાં તો કે ટુ એન માઇનસ થ્રી ફેક્ટોરિયલ હતા એમણે રેખા ઓકે એન ફેક્ટોરિયલ હતા એને એન ક્યાં સુધી ઉપર એન માઇનસ થ્રી ફેક્ટોરિયલ આપે તો એને એન માઇનસ થ્રી સુધી લઈ એન એન માઇનસ વન એન માઇનસ ટુ એન માઇનસ થ્રી ફેક્ટોરિયલ છેદમાં અને ઉપર આપણે હતા એન માઇનસ થ્રી બાકી હતા એ લખી નાખીએ બરાબર બારના છેદમાં એક એન માઇનસ થ્રી n એન માઇનસ થ્રી 2n-3 ટુ એન 3 થ્રી ફેક્ટોરિયલ ટુ એન માઇનસ થ્રી ફેક્ટરો કેન્સલ બધા કેટલા તો કે ટુ એન અહીંયા ટુ એન માઇનસ વન અહીંયા ટુ એન માઇનસ ટુ છેદમાં એન એન માઇનસ વન એન માઇનસ ટુ બરાબર બારના છેદમાં એક હવે જુઓ ધ્યાનથી ટુ એન પેલા ફેક્ટોરિયલ હતા એટલે કેન્સલ નત કરતા હોય તો એન એન છે બરાબર એક તો ઓકે એટલે ઈ કેન્સલ થઈ જશે બીજું કે આમાંથી ટુ એન માઇનસ માંથી હું બાર કરું શું બહાર નીકળશે ટુ બાર નીકળશે ટુ બાર નીકળશે ને આ ટુ આરે મલ્ટિપ્લાય થઈ ગયા એટલે ફોર એન એન આ બે કેન્સલ અહીંયા વધ્યા કેટલા તો કે ટુ એન માઇનસ વન આમાંથી ટુ કોમન નીકળી ગયા તો અહીંયા કેટલા વધ્યા એન માઇનસ વન અહીંયા તો કે એન માઇનસ વન એન માઇનસ ટુ બરાબર બારના છેદમાં એક હવે એન માઇનસ વન એન માઇનસ વન કેન્સલ થઈ ગયા તો વૈધા કેટલા તો કે ટુ ફોર સોરી ફોર ઇનટુ ટુ ટુ એન માઇનસ વન આ છેદના એન માઇનસ ટુ છે એને સામે લઈ જાય તો કે બાર એન માઇનસ ટુ અહીંયા કેન્સલ થઈ જાય આ સામે જાય તો ચાર તેરી બાર તો કે વધ્યા કેટલા અહીંયા તો કે ટુ એન માઇનસ વન બરાબર થ્રી ઇન ટુ એન માઇનસ ટુ કાઉસ ઓપન કરી તો કે ટુ એન માઇનસ વન બરાબર થ્રી એન માઇનસ સિક્સ ઓકે હવે આને સામે લઈ જાય તો શું આવશે તો માઇનસ સિક્સ આ બાજુ આવે તો કે સિક્સ માઇનસ વન બરાબર થ્રી એન માઇનસ ટુ એન તો સિક્સ માઇનસ વન એટલે ફાઈ ટુ એન માઇનસ એન ટુ થ્રી એન માઇનસ ટુ એન એટલે કે એન તો કે એન બરાબર કેટલા મળશે આપને ફાઈ આવડી જાય આ ટાઈપના એક્ઝામ્પલ ઓકે તો અહીંયા સુધી રાખી સ્વાધ્યાય આનો ક્વેશ્ચન વનનો બીજો છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરીશું અને ઉદાહરણ નંબર આપણે જે બાકી છે બરાબર એનો નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરીશું ઓકે થેન્ક યુ